ભાવનગર શહેરમાં સંયુક્ત નગરપાલિકા દ્વારા તાજેતરમાં ટુ વે રોડ બનાવવામાં આવ્યો છે, જેથી સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ આવે તે હેતુથી શહેરમાં હેન્ડલૂમ ચોકથી ટાવર સુધી રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. પણ તંત્ર દ્વારા શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી સિંચવાનો હેન્ડપંપ હટાવવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. શહેરના મેઇન રસ્તા ઉપર ટુ વે રોડની વચ્ચે પાણી સિંચવાની ડંકી આવી ગઈ છે. તેમાં પાણી તો આવે છે પણ નાળસા સુધી રોડ પહોંચી જતા આ હેન્ડપંપ શું પીસ બની ગયો છે અને હવે પાણી ભરવું કેમ એ પણ એક પ્રશ્ન ઊભો થયો છે. અને જ્યારે રાત્રિના સમયે વાહન ચાલકને ડંકી ના દેખાય તો આકાશમાં સર્જાવાનો લોકોમાં ભય ફેલાયો. ત્યારે શહેરના મેઇન રસ્તા ઉપરથી પાણીની ડંકી હટાવવા અંગે સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા દ્વારા સંયુક્ત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા તકેદી શહેરના મુખ્ય રસ્તા ઉપરથી હેન્ડપંપ હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં કડક પગલાં લેવામાં આવશે તેવી ચમકી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતેરિયા, ન્યૂઝ 108, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર મુખ્ય રસ્તા ટાવરથી જ્યુસિકા સુધીના વેપારીઓ દ્વારા અમારી ટીમને ફરિયાદ મળી હતી કે અહીંયા મુખ્ય રસ્તા ઉપર ડંકી છે, ટ્રાફિકને ખૂબ સમસ્યા થાય છે, અકસ્માત સર્જાય છે. નગરપાલિકાને 23/9/2020 રોજ રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેથી નગરપાલિકાના નિંભર તંત્રને, ધારાસભ્યશ્રીને, વહીવટદારશ્રીને, સંસદશ્રીને અને કલેક્ટરશ્રીને અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે આ ડંકી તાત્કાલિક દૂર કરી દે અને શહેરીજનોની સુવિધામાં જે બાધા થાય છે તે બાધા તાત્કાલિક રોજે સોલ્યુશન કરે. નગરપાલિકાનું નિર્ભર તંત્ર આ બાબત નક્કર કામગીરી નહીં કરે તો આગામી સમયમાં અમારા દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે, જેની અમે સ્પષ્ટ નગરપાલિકાના નિર્ભર તંત્રને જાણ કરીએ છીએ.